अबड़ासा तालुकाना दिव्यांगों ने रोजगार ने लगता साधनों अपाया। नलिया खाते 18 दिव्यांग भाइयों ने बहनों ने हाथ लारी, घर घंटी, सिलाई मशीन, ट्राइसिकल, व्हीकल चेयर, केबिन वगैरह साधनों अपाया। कार्यक्रम में अबड़ासा मामलतदार, अंधजन मंडल मैनेजर सहित लोग उपस्थित रहा, जेमा मोटी संख्या में दिव्यांगों उपस्थित रहा। साधनों मेळवीने दिव्यांगोए आभार व्यक्त कर्यो। द्वारा 18 दिव्यांगों ने स्वरोजगारी मळेल ते बदल आ संस्थाओं ने हूँ खूब खूब आभार मानु छू। अने दिव्यांगों खरेखर जागृत बने अने दिव्यांगों पोते पगभर थाय एना माटे हूँ आ प्रयास करेल छे। हूँ आ संस्था ने फरीथी धन्यवाद आपू छू। खरेखर आना थकी दिव्यांगों पोते आत्मनिर्भर बनशे अने पोताना समाज में एनु स्थान आगळ वधशे। अत्यारे जे पण दिव्यांगों छे कोई रोजगारी नहीं प्राप्त करता, अत्यारे आ संस्था जे पण आप्युं छे एना द्वारा एना घर में एना परिवार में ए लोकोनुं स्थान ऊँचू आवशे। एना माटे जे आ प्रयासों थई रह्या छे हूँ आ गुजरण कंपनी ने KCRCના मैनेजर श्री अजमीरसिंह ने कहूँ छूँ कि खरेखर आवा कार्यक्रम आगळ थता रहे अने अबड़ासा तालुकामां अत्यारे नाना पाये जे 18 दिव्यांगों ने लाभ मळ्यो छे એવી રીતે બીજા દિવ્યાંગોને જાગૃત થાય અને એને પણ લાભ મળે એ બદલ હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર હરેશભાઈનો પણ માનું છું કે ખરેખર આવા કાર્યક્રમો અહીંયા થતા રહે એ વિશે આભાર માનું છું। દિવ્યાંગ અધિકાર મંચ લખપત તાલુકા નલિયા લોહાણા મહાજન સમાજવાડી ખાતે સુજલોન ફાઉન્ડેશન અને KCRCના સંયુક્ત ઉપક્રમે સાથે સાથે લોહાણા મહાજન અને ગાયત્રી પરિવારના સહયોગથી આજે અમે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય માટેનું એક આયોજન કરેલ હતું, જેની અંદર ઉખેડા, વાયોર, છસી, લઠેડી, સુથરી જેવા વિવિધ ગામોમાંથી 18 જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોની પસંદગી કરવામાં આવી હતી, જે લોકોને ખાસ કરીને રોજગારી માટે ઘરઘંટી, સિલાઈ મશીન, કેબિન, હાથલારી જેવા વિવિધ સાધનો અર્પણ કરેલ છે। સાથે સાથે જે ફિઝિકલ રીતે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે જેમાં ટ્રાઇસિકલ છે, વ્હીલચેર છે, જેવા પણ સાધનોની આપણે અર્પણ કરેલ છે, વિતરણ કરેલ છે। અમારો મુખ્ય હેતુ KCRC અને સુજલોનનો એ જ છે કે દરેક દિવ્યાંગ જે ભાઈ અથવા બહેન છે એ લોકો પોતે પોતાના પગ ઉપર કેવી રીતે ઊભા થાય, એટલે ખાસ કરીને સાધન સહાયની સાથે સાથે રોજગારી માટે કેવી રીતે આપણે એમને સહયોગ કરી શકીએ, અને ખાસ કરીને એ લોકોની જે આવડત છે, જે સ્કિલ છે અથવા પરંપરાગત જે ધંધાઓ છે એને અનુરૂપ આપણે સાધન સહાય કેવી રીતે આપીએ અને એમાંથી એ બે પૈસા કમાય, આર્થિક સદ્ધરતા આવે અને સમાજની મુખ્ય હરોળમાં